ભારત સરકારના ઓલ ઇન્ડિયા કલ્ચર અને પુરાતત્વ વિભાગ દ્વારા દેશભરમાં આવેલા ઐતિહાસિક સ્થળો પર વહીવટી તંત્રની સરળતા અને આર્થિક બોજો ઘટાડવા માટે જોવાલાયક સ્થળો પર કોમ્પ્યુટરાઇઝ ટિકિટ પદ્ધતિ એટલે કે ઈ ટિકિટ પદ્ધતિ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જે અનુસંધાને પાટણની ઐતિહાસિક રાણીની વાવ ખાતે એ ટિકિટ પદ્ધતિ અમલ શરૂ કરવામાં આવ્યો છે ઐતિહાસિક શિલ્પ સ્થાપત્યની બે મૂંદ કલાકારીગીરી ધરાવતી રાણીની વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યા બાદ તેના સ્થાપત્યોને નિહાળવા ભારત દેશ સહિત વિદેશી સહેલાણીઓ અને સ્થાનિક પ્રવાસીઓ મોટી સંખ્યામાં વાવની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે થોડા વર્ષો અગાઉ વાવને નિહાળવા માટે પુરાતત્વ વિભાગ દ્વારા શિલ્પ સ્થાપત્યોને પ્રિન્ટિંગ કરેલી પાંચ રૂપિયાની ટિકિટ સહેલાણીઓને આપવામાં આવતી હતી પરંતુ એક ટિકિટના પ્રિન્ટિંગ પાછળ સરકારને ત્રણ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડતો હતો તેમજ રાણી કી વાવની ટિકિટ બારી પર વહીવટી કામગીરી માટે પણ બે થી ત્રણ માણસો રોકવા પડતા હતા જેના કારણે ટિકિટ મેળવવામાં કેટલીક વાર સહેલાણીઓને મુશ્કેલી ભોગવવી પડતી હતી ત્યારે તાજેતરમાં ઓલ ઇન્ડિયા કલ્ચરના સેક્રેટરીના હસ્તે રાણી કી વાવ ખાતે કોમ્પ્યુટરાઇઝ ઈ ટિકિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પદ્ધતિના કારણે સરકારને આર્થિક રીતે ફાયદો થશે તેમજ સમયનો બચાવ થશે અને વહીવટી વિભાગને પણ સરળતા રહેશે ત્યારે આજે અહીંયા આવતા સહેલાણીઓ ઈ ટિકિટ મેળવતા નજરે પડી રહ્યા છે ચેતન રામીનો રિપોર્ટ એસ ન્યૂઝ પાટણ